वाटून ढूंढावा वेसे तर आपली एक्सपेक्टेशन घेऊ आहे की अरे व्यवस्थित पण करे जासाई मी होय અરે હોય ને હોય 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 માસ્ટર જ બુવો હોય માસ્ટર જ બુવો એટલે બધું થાય તો પછી છે ડોક્ટર કેવા બાપુ હરી હરી બોલો ગણી નાખો તમે પાછળા પ્રભુ મૂર્તિ તો સાહેબ એવી બનાવે આ લોકો એમ લાગે હમણાં બોલશે આ મૂર્તિ છે છેલ્લો રાઉન્ડ હતો ખબર નથી પછી વેડી પર જેડા તે અહીંયા બેઠા છે દાદરો દાદરો પછી ઓલું ખીલો માયરંગ બાલ્યો તમારા છે એમાં એકચ્યુઅલી નડિયાથી એક છોકરાને ભેગો લઈ ગયા આવું જગ્યાઓ બતાવી બધી કે આ ઉપાસની બાબા ક્યાં ઉતાર હાલો હાલ મેં જોયું છે હાલ ભેગો ઉંબળકો હતો એને બારે પછી બતાવી આશ્રમ એ તમે પેલા ગયા છો મને તો પછી લઈ ગયા પછી આપણે આ તો અમારે વખતે વાત સારું લે હવે નવું કરીએ કચરો ભલે બંધ કરી દેજે ખબર પડી કરતી આપણે એવું કહું આમ હેથવી જેવી છોકરી આલી આવતી હું હાથે આમ આમ જોયું જોઈ રહ્યા તો હેથવી છે હા મોટી થઈને શું થવાની હેથવી કે ડોસી કોઈ છોકરી ના બોલે એ બોલી ડોસી થવું કોઈને ગમે કોઈ એમ બધી જુવાન છોકરા ને એમ જ હોય કે હંમેશા હું જુવાન રહું એવું હોય છે પણ એમાં હોતું નથી આવશે જ નહી હું સાહેબ કહેતા હતા સફેદ વાળ જુવાન છોકરાઓને આવતા નથી ઘરડાને જ આવે ઘરડાને જ આવે ને જુવાન થોડા આપણે નિત જુવાન રહેવું હોય તો ભજન કરવું સાહેબ એ મોટો ફાયદો છે આ માર્ગનો કે રોજ આપણે ભજન કરીએ તો આપણી ઉંમર જલ્દી ના થાય કંઈક ફેરફાર થાય ઓછું દેખાય એમ કમ્પેરિઝનલી ઓછું થાય એટલે વાંચો હવે આપણે બધામૃત નજર કરીએ રાજચંદ્રનો ફોટો લઈએ ફરીથી પછી ગોવર્ધનભાઈ નો જો આ રાજચંદ્ર ભગવાન છે શ્રીમદ રાજચંદ્ર હવે એના પછી એના ગાદી વાળા બીજા ઉત્તરોત્તર ઉત્તરાધિકારી હોય ને એનું નામ લઘુરાજ સ્વામી હા એવું છે આંખો માંખો ડીટડી ને એવું લઘુરાજ સ્વામી છે આ છે ગોવર્ધનભાઈ ઉર્ફે બ્રહ્મચારી આ ગોવર્ધનભાઈ ના વાક્યો આપણે વાંચવાના છે ગોવર્ધનભાઈ નો ઇતિહાસ છે પ્રિન્સિપલ હતા સ્કૂલમાં પછી અગાસિયા બાપરા લઘુરાજ
આપને મળવા ગયા. ગયા તો હું ભણાવે ભણવા જે ઉધાર છે યુનિવર્સિટી કરતા ઊંચું છે. ઈ યાદ રાખું બાળકોને એ ભણાવવું ત્યારે એકલા ના આવડે તો મરી નહીં જાય, રોટલો તો મળશે જ, એનો બાપો એટલો કમાઈ જાય, ભજન કરે તો સારું. બધાને કહું એ તો માં ધ્યાન રાખજો. શ્રીમદ રાજચંદ્ર લઘુરાજ સ્વામી અને બ્રહ્મચારી, બ્રહ્મચારીજી નું નામ છે ગોવર્ધનભાઈ. ગોવર્ધનભાઈ ના વાક્યો છે, બોધ છે, વાંચો મીરાબાઈ. પહેલું એમ બોલવું, તારીખ બોલો, શનિવાર આપો તને કોણ પોસ્ટ ને માન આપજો. મનુષ્ય ભવ દુર્લભ છે, સત્પુરુષનો યોગ દીર્ઘાયુષ્ય એ પણ દુર્લભ છે. એક તો માણસ થાવું જ જોઈએ, એક તો માણસ, બીજું છે સત્પુરુષ, એમાં આપણે આ જન્મમાં સત્પુરુષ મળી જવા એ પણ અઘરું છે, અને બીજું આયુષ્ય લાંબુ નથી. ધર્મનું સ્વરૂપ અનુભવ થશે ત્યારે સમજાશે. પાંચ ઇન્દ્રિયના વિષય કશાય સ્વચ્છંદ ટાળવા, આત્મ સ્વભાવ એ જ ધર્મ છે. પાંચ ઇન્દ્રિય ના વિષય કયા કયા? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. ત્રણ કસાય, કસાય ચાર, માન, લોભ, માયા, ક્રોધ, ચાર કસાય છે. માન, લોભ, કાયા, માયા, માયા, લોભ, લોભ, ક્રોધ, 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 માન, 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 લોભ, લોભ, ક્રોધ અને માયા, ક્રોધ અને માયા, ચાર કસાય છે. ચાર કસાય સ્વચ્છંદતા તારે બધું સાચું છે, તમે કરવું એ ખોટું છે, હું ક્યારે માન્યું તો ભક્તિ માર્ગ બનાવ્યું. એવું સારું છે, લેવાનું છે, સારું છે. સ્વચ્છતા હોય તો ભક્તિ અંદર આવે નહીં, અને ભક્તિ આપી પણ ના શકે, કરો એમ કઈ ના આવે. બરાબર છે, પપ્પા ભાઈ કોનો શું વાત? હા, ત્રણ કલાક તો ભક્તિ કરવી જ, ત્રણ કલાક આત્માના ધ્યાનમાં રહેવું, ત્રણ કલાક આહારના છે, રોજ કંઈક નવું શીખવા માટે. આહારના એટલે સવાર બપોર વિદ્યા અભ્યાસ કરવા માટે ત્રણ કલાક છે, ઊંઘવાના છ કલાક કહ્યા છે. એથી વધારે ઊંઘે તો કૃપાળુ દેવ નું વચન ન પાડ્યું કહેવાય. આખો દિવસ ધંધાનું, આખો દિવસ ધંધો કરવાનું નથી કહ્યું.
સંસાર સંસાર વ્યવહાર છે પ્રભુ તમારે અત્યારે નથી બાળ બચ્ચા છે ખરા પણ કઈ ચિંતા નથી આખો આવી ગયું મીઠા ઉડવા આ જીવિકા માટે છ કલાકમાં પૂરતું મળી આવે એટલે જીવવા માટે આજીવિકા માટે છ કલાક તમે કમાવો તો બહુ સરસ બીજા છ કલાક આ રીતે એમાં વાપરો બધું એમાં વાપરી નાખો તો કેવા થઈ જાવ તમે બધું બાય તમે ભોગવી ના ના ભોગવી શકો છ કલાક બહુ છે રડવાના છ કલાક કૃપાળુ દેવે કહ્યા છે કંઈક વાંચવું વિચારવું ગોખવાનું રાખવું આહાર પ્રયોજન હાલમાં વધી ગયો છે ચામડી વગર નું માણસ 3 કલાક સુધી પછી રોજ કઈક નવું શીખવા માટે વિદ્યા અભ્યાસ કરવા માટે 3 કલાક 9 કલાક હા નહી હા 9 કલાક પછી ઊંઘવાના 6 ભક્તિ કરતો બે પ્રહર સંસાર પ્રિય બે પ્રહર નિંદ્રા અને એક પ્રહર વિદ્યા જો તું સ્વતંત્ર હો તો તારા દિવસ ના પ્રમાણે રાખતા અને રોજ નું રોજ આનું નામ સાધક સાધક ગમે આધી ટાઈમ કાઢી કરી નાખે એનું નામ સાધક સાચી વાત છે બાકી બધા બાધક ત્યારે ફગરો સરસ થઈ ગયો છે 24 કલાક યાદ આવે 24 કલાક પહેલેથી બધા યાદ રાખી લે આજીવિકા માટે 6 થઈ ગયા રડવાના 6 કલાક ઉપાડી દીધા રડવું એટલે મેળવો અત્યારે વધારે સમય જાય છે ઊંઘવામાં કમાવામાં ખાવામાં ગંગા સતી વાળો 8 ભોર જેને જીવન બની જાય જો આમાં ઉતરી ગયા તો આ બધી પાકા ફટાફટ જીવ સ્વભાવ
હારું બતાવવા જવાનું, હારું બતાવવા જાય, હારું બતાવવા મારે હાથ હારું 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 હું બતાવું જવું તો પૂરે પૂરે દિલ થી જાય પહેલા તમારી સાથે આપણે પણ પહેલા મળી હતા કે બાપા મસ્ત બેઠા હતા કેટલો સરસ ફરાળો કેટલા દિવસ આપણે અઠવાડિયું બાપા અઠવાડિયું દસ દિવસ જેવું એક પ્રહર ભક્તિ કરતો એક પ્રહર ધર્મ કર્તવ્ય એક પ્રહર આહાર પ્રયોજન એક પ્રહર વિદ્યા પ્રયોજન બે પ્રહર નિંદ્રા અને બે પ્રહર સંસાર પ્રયોજન જિંદગી બહુ થોડી હોય છે, ઝડપથી સારી જગ્યાએ વાપર, સમય કઈ એમને મળતો નથી. ભલે આપણે ગુરુસ્થમાં હોય તો છ કલાક ખાવા, બે કલાક ખાવા પીવામાં નાખે, બે ત્રણ કલાક આપણે વાંચી જતા કે સારું મહિના આપણે, એટલે રોજ 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 નિશી લખવી જોઈએ. મેં તો લખી ઘણા વખત હતી, નંદુભાઈ કીધેલું મને તો આપણે જોઈ હકી ને કેવા હતા આપણે અઠવાડિયા પહેલા. તમારું ઘણું બધું ગુમાવાનું આવો યોગ મળ્યો બધું મળે, પણ આવી પુરુષ નો અસંગ તમને નહીં મળે, સારું પરિવાર નહીં મળે, મનુષ્ય નો દેહ નહીં મળે. મેળ છે આ વખતે કેવું સરસ, કોઈ આપણે રોકે એમ નથી, ટોકે એમ નથી. મારે મનમાં જવું, પાયલ મૂકી જવું, બાકી ક્યાંય બોલાય એમ છે મનમાં આવે બે રસોઈ દેખ, મન કરે કોણ રોટલા કરશે. જેનો ઉપયોગ થઈ જવો જોઈએ, સદુપયોગ સદુપયોગ ત્રણ વાર બોલે, સમયનો શરીરનો સદુપયોગ સદુપયોગ પાણી પીવાનું મન છે એટલે
માં મજા ના આવે આમાં સફળ જન્ય એક બનાવ તારાથી જો ન બન્યો, સફળ ના થયું જીવનમાં, તો ફરી ફરીને શરમા કેમ ના થાય? મારાથી શરમા ચાલો થઈ ગયું કેવું આ પરિસ્થિતિ? અઘટિત કૃત્યો થયા હોય તો શરમાઈને મન વચન કાયાના યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લીધી. અઘટિત કામ થયું હોય આપણાથી તો મન વચન એટલે મનમાં નક્કી કરવું હવે નહીં કરવું, બીજું આવે વચન મોટા પાયા જે ગયા પ્રભુ મારી ભૂલથી માફ કરો, ત્રીજું કાયાના યોગથી, કાયાથી બી થાય માફ એ પણ કહી દેવું, તે હવે નહીં કરવું એવી પ્રતિજ્ઞા કરવી. જો તું સ્વતંત્ર હોય આપણે આ ભગવાનને માર્ગે ચડવા માટે ભેગા થયા છે એટલે આ બધું કરવું પડે, બધાને માટે આ નથી, આપણી ભૂમિકા બનાવવી પડે, સત્વગુણમાં આવવું પડે પછી ઉપર ચડાય. આપણો કેવો ગુણ હોય અત્યારે તારે બધે જલસો તારે ઉઠે તમ ગુણ બોલે છે આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડી દે. સ્વતંત્ર હોય તો કોણ પરતંત્ર છે? ઘરમાં તો સ્વતંત્ર છે, પરતંત્ર સ્વતંત્ર સ્વતંત્ર જ છે, તું તને ના ખબર પડે, તારી તારી માનસિકતા સ્વતંત્ર છે, સ્વતંત્ર જ છે. આપણે સ્વતંત્ર છે તો આ ભાગ પાડી પરાધીન હો, કઈ કચડાઈ ગયા, દબાઈ ગયા, કોઈના ઋણમાં અટવાઈ ગયા તો સ્વતંત્ર ના કહેવાય, તો માનસિક રીતે પણ એના ઋણમાં હોય. ઋણમાં ના રહ્યું, ઋણ ઉતારવું હોય તો ફેરી દેવું, કરજો પણ ના કરો. બીજું ના કરવો, જો અહેસાન કરતા હૈ વો પરેશાન ભી કરતા હૈ, એવું એનું વાક્ય છે. અહેસાન કરતા હૈ વોહી પરેશાન કરતા, ધર્મ કર્તવ્ય નામ સ્મરણ આદિ બહુ દયા રાખી 3 કલાક જ કાઢ્યા સાહેબ. મોટા એ તો કીધા 7-8 કલાક. તમે 8 કલાક નોકરી કરો છો તો 8 કલાક ભગવાનનું ભજન ન કરો તો પાપ કરો છો, તમે પાપનું ખાવ છો એવું છે. આ 3 કલાકને બહુ દયા કરી, મોટા એ છેલ્લે દયા તો કરી હતી, કમસે કમ 3-4 કલાક. એક પ્રહર આહાર, એક પ્રહર વિદ્યા પ્રયોજન ભણતર, એક પ્રહર એટલે 3 કલાક. એનાથી વધારે કરો ને તો યાદ ના રહે, ગોથા મારતા હોય પછી ઉતા હોય જાગતા હોય વાંચ્યું વાંચ્યું આ વાંચ્યું, એટલું બહુ ભારે બર્ડન થાય એવું બાળકોને કોઈ દિવસ ભણાવવું નહીં, ના પાડી દેવી હોય તો આપણે ભણાવી દેવાનું ભગવાનનું નામ. બીજા કરતા નોખું બાળક ક્યારે પડે, બાકી ટોળા ઘેટા ના થાય બાપુ, ધ્યાન રાખો. રમાડો રમાડો રમાડી ઉંમરે રમાડો, ભણાવવાની ઉંમર આવી ભણાવો. આ ઝડપી 2 વર્ષ સુધી અકડો નથી ભણાવતા, કાલે આવો તેમ છોકરો એવો ખાસ હતો, હતો વ્યવસ્થિત. મેં કીધું દાંત સાફ કરે રોજ, હું છે ને રામદેવ બાબાની છે ને મારી પાસે કોલેજ એનેથી કરું છું. બીજું કંઈ એનું નામ છે દંત ક્રાંતિ, હા પતંજલિ દંત ક્રાંતિથી કરું છું એમ કહેલું પાછું. બોલો એ આગળ છે જો, કારણ બીજું મારે બર્ડન નથી.
ઘરમાં કેમ છે એ બધું ધ્યાન રાખે, ભણવાનું માથા ખૂટતું હતું, રમવાનું બધું એવું રમવા જવાનું, રમવા સ્કૂલે સાહેબ વારંવાર એક પ્રહર નિંદ્રા, બે પ્રહર નિંદ્રા છે છ કલાક, એમાં તો જાદી બધી લાગે છ કલાક ધીરે ધીરે હાથ પણ આવે પ્રહર સંસાર પ્રયોજન કમાણી સાહેબ આવું ગતિ રાખે હારું, આપણે ગતિ હારીશ. હજી બેગ વાંચી એટલે પછી આપણે કેસેટ સાંભળીએ. આવી ગયું સાહેબ, આપણે આની અંદર તમે લીટો કર્યો છે યુનિવર્સિટીને એવું લખેલું છે, ભણતર યુનિવર્સિટીનું કેવું, આ તો આ મારો લીટો જ છે, એટલે મને મળ્યું નહીં એટલામાં જ હતું, ખરું ભણતર તો આ છે એમ એમ આવતું હતું, ઇન્ડિપેન્ડથી લીટો છે, મેં જ કર્યું તો યાદ નથી હારી લે કૃપાળુ દેવને યુનિવર્સિટી જોઈને એમ થયું, રાજચંદ્ર ભગવાન ને એવું થયું કે અવિવેકી વિદ્યા પામી જીવ આત્મસિદ્ધિ થી ભ્રષ્ટ થાય છે. માણસ ભગવાન થી છૂટો પડતો થાય છે, હવે બહુ જોર ના કરવું, આનંદ કરાવો, એ અટકાવવા આ મોક્ષ માળા 16 વર્ષની ઉંમરે કૃપાળુ દેવે લખી, મોક્ષ માળા ના 108 મણકા એને ચોપડી છે, મોક્ષ માળા યામાં છે ભેગા, એમાં એવા બધા ઘણા ચેપ્ટર મોક્ષ માળા થી ચોપડી દેવડે છે, આમાં આમાં બોલા છે સુંદર રાજચંદ્ર આ બુકમાં આવી ગયું, હા આમાં મોક્ષ માળા આવે છે ઉલટો એ ભ્રષ્ટ થાય કે હોય એ બધું બળી જાય, આપણે જાળવું મજા કરાવો બાળકો. બીજું હું કહેતું, નિર્ભય માણસ બધું કરી શકે છે, મધ્યસ્થ દ્રષ્ટિ રાખીને જ્ઞાનીના વચનો વિચારે તો વિશેષ લાભ થાય. હું મધ્યસ્થ દ્રષ્ટિ એટલે મધ્યસ્થ દ્રષ્ટિ એટલે તટસ્થ રહેવું, બીજું મધ્યમ માર્ગ મારે ખાવ ના ખાવ એમ નહીં, બહુ ખાવ એમ નહીં, થોડું ખાવ એ મધ્યસ્થ. એમ બેન ગયા હતા માતાજી પાસે અરવિંદ ઘોષવાળા, એ અપવાસ કરું છું કે એક ટાઈમ જ ખાઉં છું, સારું ને બહુ સરસ કહેવાય, પણ મહર્ષિ એમ કહેતા કે બે ટાઈમ થોડું ખાવું ઉત્તમ ઉત્તમ છે, એક ટાઈમ ખાઈ લેવું એના કરતા, બે ટાઈમ થોડું થોડું ખાવ ને તો એક ટાઈમ બહુ ખાવ એના કરતા સારું, એ અઘરું છે એમ લીધું પછી એમ બોલ્યા, એક ટાઈમ ઠાસીને ખાઈ લેવું ને બીજે ટાઈમ ન ખાવું એના કરતાં બે ટાઈમ થોડું થોડું ખાવું એ અઘરું છે અને એ તપ કહેવાય, એ સ્વીકાર કર્યો હતો. થોડું ખાવું એ મોટું તપ છે સાહેબ, એમ થોડું મોટું છોડવું એ તપ છે, ખાવ ન ખાવું હેલું, ચાખીને મૂકી દેવું, બહુ ખાવું એ હેલું, ખાવ ન ખાવું એ હેલું, પણ થોડું થોડું બે ટાઈમ ખાવું અઘરું. જેનુંમાં તો આવા બધા હોય એક બટકું ખાઈને અપવાસ કરવાનો, એ ખાઈ લીધું પછી આખો દી નહીં ખાવાનું, એક બટકું જ ખાવાનું, કેવડું તપ થાય અંદર વાસના છૂટી હોય ખાવાની. હા મધ્યસ્થ દ્રષ્ટિ હોય અને ગુણગ્રાહી હોય એને લાભ થાય, ભાવના હોય તો જીવને સત્પુરુષનો યોગ મળી જાય, ભાવના હોય આપણને બધાને મળી જાય, તો મને નંદુભાઈ મેળા જીણા કાકા મેળા થોડાક મોટા મેળા, તો તમને બધાને મેળા જેવું થઈ જાય એટલે મેળા મારું કામ પૂરું થાય, ભાઈ આમ હતું આવા હતા આવું હતું આવા હતા, તમારે આત્મસાત થયા કરે ધીરે ધીરે
કાલે 4 વાગે તું આવી સાત 10 મારી નો 10 મારી થોડું ભક્તિ મળી પણ એ કેવડાનંદ ને જોઈએ એટલું થયું દર્શન કરીએ. આવો આવો પધારો પધારો એવું બોલે પધારો પધારો નીચું જોઈને નીચું જોઈને ચાલો ને મોઢે તાળું મારો કઈક તો બોલે દાડવરો લખેલું છે મોદી આવશે તો આમ કરનાર છે અનિતિ હોય તો ધર્મ બેસે ક્યાં? નીતિમત્તા હોય આપણામાં પ્રામાણિકતા એવું હોય તો જ ધર્મ આવીને બેસે. મૈત્રી પ્રમોદ કરુણીય એને વાત મનુષ્ય બહુ શાથી મળ્યો છે? પૈસા ખર્ચવાથી મળ્યો છે કંઈ? સત્પુરુષની કૃપાથી મળ્યો છે? ધર્મ કરીને શું કરવું છે? ખાવું પીવું અને લેર કરવી એમ કલાક કેટલાક માને છે? કેટલાક માને છે ખાવું પીવું અને લેર કરવી એમ કેટલાક માને છે? સત્પુરુષની કૃપાથી આ શરીર બન્યું છે. ધર્મ કરીને શું કરવું? એને બધા ખાઈ પીને લેર કરી ધર્મ કર્યો હતો તો આ બધું મળ્યું છે. યોગ છે મળ્યું છે. વિચાર કરે તો લાગે કે કઈક પૂર્વ છે કર્યું છે ત્યારે આ મળ્યું છે. વાહ, એને વેળપી ના એવું તો હોય તો જ ગમે ને આપણને. એમ જોઈને ગમે અને મનુષ્ય ત્યાં તો સમજીને ભગવાને બનાવ્યા છે, આપણે એવું ભૂલી જાય છે કે તને યાદ નથી. દયા મૂળ ધર્મ છે. કોઈ પ્રાણીને હળવું નહીં. આપણને જેવું દુઃખ થાય છે તેવું તેને પણ દુઃખ થાય છે. ઘર ના મરાય પપ્પા, કોઈ પણ પાસે કામવાળા પાસે પણ ના કરાવ, કરાવાય ના કરાવાય મને બહુ દયા. હું કર ના કોળ જેમ છે સપોર્ટ રહે. છોકરા ને બધું અમારે જમવાની છે.
કોઈને ત્યાં નોકરી કરતો હોય મારે પવિત્રતા પવિત્રતા છ વાર વાળું એવું સાહેબ લાવો લો 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 આ મને મૂળકો મૂળકો આવ્યો છે ત્રણ ગાડી ચાર બંગલા ચાલો આપણે એ સમજાણું બીજું હશે એવું બોલે મારો બેટો એમ કે સમજાણું કે ત્રણ ગાડી ચાર બંગલા વાહ મોટા એ મને એમ કીધું તારે ટીબી થયો છે તો કાનજી સ્વામી ને એકવાર દર્શન રોજ કરી આવું બોલો આ દર્શન નું મહત્વ કેટલું બારી માંથી દર્શન કરીને આવતો રહેતો હું હોસ્પિટલ માં છટકી જયારે રજા ના આપે છટકી જાય ઉછળતા હોય નોર નો ભોર એટલે ભાવ નો ભોર જો ભાવ ઘડિયે ઘડિયે થાય તો હૃદય છે ને અને ટેન્શન બહુ હોય તાણ હોય માનસિક તાણ હોય થાકી ગયા હોય તો નામ સ્મરણ કરવું એ નથી જ્ઞાન તંતુટતો ન થાય પણ ભાવ વારંવાર થતો હોય તો હૃદય પુલકિત થાય ખીલે હૃદય ખીલે એટલે તમને જજમેન્ટ બધા હૃદયથી મંડે આવવા પછી બુદ્ધિ શાંત થઈ ગઈ હા ઊંચી વાત છે જરા મજા આવે છે જો આપણી સ્થિતિ એવી થઈ ને ભાવ થવા માંડ્યો ભાવ આ જગ્યાએ થાય મને અહીંયા થાય એ જગ્યાએ જવું પછી આથી ભાવ થયો હૃદય પુલકિત થાય સ્વાર્થી ના રહેવું એવા સ્વાર્થી તો રહેવું પણ સંસારના સ્વાર્થમાં ના પડવું ઈર્ષા દેખાય ના કરો તો ભગવાન રહેવા આવે જ થાકી ગયો તો હરિઓમ હરિઓમ કરો ને પાછા હો વાર તો થાક ઉતરી જાય એવું હોટામાં આવ્યું હતું કોઈને ત્યાં નોકરી કરતા હોય એ સેમ કેમ લખ્યું એ મને સમજાણું નહીં બરાબર મારે પવિત્રતા જોઈએ છે એ લક્ષ્ય રાખો કોઈને ત્યાં નોકરી કરતા હોય પણ મારે પવિત્રતા જોઈએ છે એ લક્ષ્ય રાખો પવિત્રતા વિના છૂટકો નથી ને પવિત્રતાથી જ મોક્ષ થાય છે મનાધિકરણમાંથી મેલ કાઢી નાખવો મનાધિકરણને પોતાના પ્રાકૃતિક ગુણધર્મ છોડાવી અને ફેરવી નાખવા ગુણધર્મો એ પવિત્રતા માટે જરૂરી પછી એ થાય એ થાય એટલે મનાધિકરણ ભગવાન તરફ ધક્કો મારે આપણને અને સાથે સાથે ગુણ ભાવનો વિકાસ થાય હો માટે પવિત્રતા તો રાખવી જોઈએ છૂટવાનો લક્ષ્ય રાખજે પવિત્રતાની ભાવના છોડવા જેવી નથી રાગદ્વેષ છોડવા જેવી છે પવિત્ર થયા વિના છૂટકો નથી મારી શિવને થશે એ વિચાર પવિત્ર નહીં થતું મારું મારું નહીં થાય મારી